હેલો ફ્રેન્ડ્સ હાઉ આર યુ વેલકમ ટુ ક્લાસ ફિફ્થ ઇંગ્લિશ યુનિટ વન સ્માઈલ પ્લેસ પાર્ટ સિક્સ નેવો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાર્ટ સિક્સમાં પેજ નંબર ટેન ઉપર અભ્યાસ કરવાનો છે યુનિટ વનમાં તો સ્પીકિંગ રીડ ધ ડાયલોગ્સ એટલે કે સંવાદ વાંચો મેક જોડી બનાવો એન્ડ ઇનેટ ધેમ એને ભજવો રોલ પ્લે એટલે કે ભજવો ટીચર સહિત વોટ ઇઝ ધ કુલેશ લેટર ઇન ધ આલ્ફાબેટ મૂળાક્ષરોની અંદર સૌથી ઠંડો લેટર મૂળાક્ષર કયો છે સ્ટુડન્ટ સહિત બી એટલે સ્ટુડન્ટ કહ્યું વિદ્યાર્થી કે બી ટીચર સહિત વાય કેમ સ્ટુડન્ટ સહિત ઇટ કમ્સ બિટવીન એ સી વિદ્યાર્થી મિત્રો એ એસીની વચ્ચે આવેલો છે બી એટલે તો એસીમાં તો આપણને ઠંડી જ લાગે એટલે કે એવું છે કે બી એ કુલેશ લેટર છે ટીચર સહિત કેન યુ નેમ થ્રી ડેઝ વિદાઉટ યુઝિંગ મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઇડે સેટરડે ઓર સન્ડે એટલે કે આ જે દિવસોના નામ છે એ સિવાય બીજા કોઈ થ્રી ડેઝ બતાવી શકો કે જેની અંદર ડે શબ્દનો ઉપયોગ થયો હોય તો સ્ટુડન્ટ શું કહે છે સ્ટુડન્ટ્સ એજ હેસ્ટરડે ટુડે એન્ડ બર્થડે ગઈકાલે આજે અને જન્મદિવસ સાચું છે ને વિદ્યાર્થી મિત્રો આપણે દિવસો જ છે સે વિથ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી સૌથી ભયંકર ભયાનક સિટી કઈ છે તો સ્ટુડન્ટ જવાબ આપે છે ઇલેક્ટ્રિસિટી વિદ્યુત બરાબર છે ને ભયંકર જ છે કે જો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં ના આવે તો આપણા માટે નુકસાનકારક થઈ પડે છે નંબર ફોર ટીચર્સે વાય ડિડ ધ સ્ટુડન્ટ બીંગ અ લેડર ટુ ક્લાસ વિદ્યાર્થીએ ક્લાસમાં સીડી શા માટે લાવ્યો એટલે કે વિદ્યાર્થી સ્કૂલમાં ક્લાસની અંદર સીડી કેમ લાવ્યો લીડર એટલે સીડી તો સ્ટુડન્ટ ઇ બીકોઝ યુ વોન્ટેડ ટુ ગો ટુ અ હાઈસ્કૂલ કારણ કે એને સ્કૂલમાં ઊંચું જવું છે વાસ્તવમાં એને હાઈસ્કૂલમાં જવું છે એટલે અહીંયા સીડી લઈને આવેલો છે સ્કૂલમાં એને ઉપર જવું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પેજ નંબર ઇલેવન ઉપર છીએ તો અહીંયા એક ચિત્ર તમને આપેલું છે તો આ ચિત્રનું વર્ણન આપણે વિદ્યાર્થી મિત્રો નાના નાના વાક્યો વડે કરવાનું છે તમને અહીંયા ડિસ્ક્રાઈબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ એટલે કે અહીંયા આ શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરીને તમે આ ચિત્રનું તમારે વર્ણન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે આ એક ગાર્ડનનું ચિત્ર છે અહીંયા એક્ઝામ્પલમાં એક સિમ્પલ સેન્ટેન્સ બનાવીને તમને આપ્યું છે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આ બગીચાનું ચિત્ર છે તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે દરેક બાળક કંઈ ના કંઈ ક્રિયા કરી રહ્યું છે આ બાળક સ્કેટિંગ બોર્ડ ઉપર છે આ બંને બાળકો ફૂટબોલ રમી રહ્યા છે આ બાળક છે તે ઇંચકો ખાઈ રહ્યો છે આ બાળક દોડી રહ્યો છે આ છોકરી સ્કીપિંગ દોરડા કૂદી રહી છે એ જ રીતે બધા અલગ અલગ ક્રિયાઓ કરે છે તો વિદ્યાર્થી મિત્રો એવું જરૂરી નથી કે બધાના જ વાક્યો એક સરખા હોય પણ આપણે ધૈરીજ અને ધ્યેરારનો ઉપયોગ કરીને મોટા ભાગે આ ગાર્ડનનું વર્ણન કરવાનું છે તો હવે આપણે ધીરે ધીરે એક એક વાક્ય બનાવીશું અને આ શબ્દનો ઉપયોગ કરી શકવાનો છે પરંતુ વિદ્યાર્થી મિત્રો એના કરતાં પણ વધારે શબ્દોનો ઉપયોગ કરવો હોય ને તમને જો ચિત્રમાં જે પણ કંઈ દેખાતું હોય એનું વર્ણન કરવું હોય તો તમે કરી શકો છો આ શબ્દ તમને હિન્ટ માટે આપેલા છે તો હવે આપણે આ જે ગાર્ડન છે એનો ચિત્રનું વર્ણન કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પહેલું જ વાક્ય બનાવીશું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આ વાક્ય ત્યાં આપેલું જ છે ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન તમે બગીચામાં જોયું કે ઘણા બાળકો બગીચામાં છે ધેર ઇઝ અ સ્લાઇડ એટલે કે લપસણી એન્ડ અ સ્વિંગ ઇન ધ ગાર્ડન એટલે કે બગીચાની અંદર એક લપસણી અને એક ઇંચકો પણ છે ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન બગીચામાં ઘણા વૃક્ષો છે બોય ઇઝ પ્લેઇંગ ઓન ધ સ્કેટ બોર્ડ બાળક એક બાળક જે છે તે સ્કેટ બોર્ડ ઉપર રમી રહ્યું છે સમ ચિલ્ડ્રન આર પ્લેઈંગ ફૂટબોલ કેટલાક બાળકો ફૂટબોલ રમી રહ્યા છે એ ગર્લ ઇઝ સ્કીપિંગ છોકરી દોડા કૂદી રહી છે અ બોય ઇઝ સ્વિંગિંગ એટલે કે ઇંચકા ખાઈ રહ્યો છે અથવા વિદ્યાર્થી તમે આ પણ લખી શકો કે અ બોય ઇઝ ઓન ધ સ્વિંગ બાળક ઇંચકા ઉપર છે આ રીતે આપણે આપણા શબ્દોમાં વર્ણન કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ઇલેવન ઉપર આ આપણે હમણાં પિક્ચરનું વર્ણન કર્યું ત્યારબાદ ડુ ડુઈ સેલ્ફ છે તમારે આ જાતે કરવાનું છે છતાં પણ હું તમને હેલ્પ કરીશ કે મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ તમારી વસ્તુઓનું એક લિસ્ટ બનાવવાનું છે ઇન યોર ક્લાસરૂમ ક્લાસરૂમની અંદર ક્લાસિફાય દેમ ઇન વન ઓર એન મેની તમારા વર્ગની અંદર જે પણ વસ્તુ તમને દેખાતી હોય વિદ્યાર્થી મિત્રો એનો તમારે લિસ્ટ એક બનાવવાનું અને એ લિસ્ટ કેવી રીતે બનાવવાનું છે કે એક વચનવાળી જે વસ્તુઓ છે એને એક તરફ અને બહુ વચનવાળી વસ્તુઓને બીજી તરફ આપણે લખવાની છે જેથી કરીને આપણને એક વચન અને બહુ વચનનો ખ્યાલ આવે મોટાભાગે ક્લાસની જે વસ્તુઓ છે એમાં ટેબલ એક વચનમાં આવશે ચેર કોઈ હોય તો એક વચનમાં બોર્ડ પેન્સિલ કપબોર્ડ ડસ્ટર ડોર સ્પીકર અને ડસ્ટબિન વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ એક જ છે એટલે એને આપણે એક વચનના ડિપાર્ટમેન્ટમાં મૂક્યું છે હવે મેની વસ્તુમાં જોઈએ ફેન્સ ટ્યુબલાઇટ્સ ચાર્ટ્સ બેગ્સ ચોક્સ બેન્ચીસ વિન્ડોઝ સ્માર્ટ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આ સ્માર્ટ ક્લાસ એક જ હોય ક્લાસમાં એટલે આ એક વચનમાં આવશે બુક્સ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે આ એક વચનમાં છે સ્માર્ટ ક્લાસ વિન્ડોઝ અહીંયા તમે જોઈ શકો છો કે પાછળ એસ કે એ એસ મૂકેલું છે તો આ બધા જે નામો છે તે બધા બહુવચનમાં છે તો આ રીતે વન એન્ડ મેનીનો તમને ખ્યાલ આવે એટલે આ ચેપ્ટરની અંદર આપણે મોટાભાગે એક વચન અને બહુવચન સમજવાના છે તો હવે આપણે આગળ જઈએ હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર ઇલેવન ઉપર અહીંયા બી વિભાગમાં પાછું એક બીજું ચિત્ર આપેલું છે તમને તમે જોઈ શકો છો કે આ બ્રાઉન પક્ષી ઉડે છે બાળક છે અહીંયા આ સ્ત્રી બાળકને લઈને જાય છે પ્રેમમાં અને આ બાળક ફૂટબોલ રમે છે એ સિવાય અહીંયા ગ્રીન કલરની ગાડી બ્રિજના નીચેથી પસાર થાય છે આ બસ છે આ હેલિકોપ્ટર તમને દેખાતું છે વિદ્યાર્થી મિત્રો આ યાચ છે ઓડિયો છે એરો હેલિકોપ્ટર તો અહીંયા છે અને આ એરોપ્લેન છે અહીંયા વૃક્ષો પણ તમને દેખાય છે તો આ બધું છે ચિત્રો એની અંદર તમારે આ શબ્દોનો ઉપયોગ કરીને થોડાક વાક્યો બનાવવાના છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવી ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન આ બગીચાનું ચિત્ર છે લેડી ઇઝ વોકિંગ વિથ અ પ્રેમ એટલે કે એક સ્ત્રી છે તે બાબા ગાડી સાથે ચાલી રહી છે બોય ઇઝ પ્લેઇંગ વિથ ઇઝ ટોય કાર બાળક એકડાનું છે તે રમકડાની કાર વડે રમી રહ્યું છે દેર ઇઝ અ સ્ક્વાયરિલ ઇન ધ બસ એટલે કે એક ઝુંડ છે વૃક્ષોનું એમાં ત્યાં છિસકોલી ત્યાં છુપાયેલી છે બેઠેલી છે અ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય આકાશમાં આ પ્લેન ઉડી રહ્યું છે વિમાન There is a હેલિકોપ્ટર ઇન ધ સ્કાય આકાશમાં આ હેલિકોપ્ટર છે દેર ઇઝ અ ગ્રીન કાર under ધ બ્રિજ એટલે કે પુલની નીચે એક ગ્રીન કાર છે There ઇઝ અ ટ્રેન ઇન ધ પિક્ચર ચિત્રની અંદર એક ટ્રેન છે દેર આર સમ યોડસ ઇન the river. એટલે કે નદીની અંદર થોડીક હોડીઓ પણ છે તમે જોયું તો વિદ્યાર્થી મિત્રો There is અ બસ નિયર ધ બ્રિજ પુલની બાજુમાં બસ એક મોટી white કલરની છે દેર ઇઝ અ બ્રાઉન બર્ડ ઇન ધ ગાર્ડન બગીચાની અંદર એક બ્રાઉન રંગનું પક્ષી પણ છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે વર્ણન કરી શકીએ છીએ આપણે પોતાની રીતે પણ વાક્યો બનાવી શકીએ છીએ તો તમે આ રીતે પ્રયત્ન કરી શકો છો આ સિવાય પણ તમે વાક્યો બનાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો યુનિટ વન પૂર્ણ થાય છે યુનિટ વનના વન ટુ સિક્સ પાર્ટ આજે પૂરા થાય છે તો વિદ્યાર્થી મિત્રો એકથી છ પાર્ટ જે પાર્ટ આપણે મૂકેલા છે પાઠના યુનિટ વનના તે તમે વન બાય વન જોઈ શકો છો આપણી ચેનલ ઉપર છે જો વિદ્યાર્થી મિત્રો આ પુસ્તક એકદમ નવું આવેલું છે સ્ટાન્ડર્ડ ફિફ્થનો એટલે તમને કોઈપણ પ્રકારની અગવડ હોય ખબર ન પડતી હોય તો તમે આ વિડીયો ચોક્કસ જોઈ શકો છો ને મારી ચેનલની મુલાકાત લઈ શકો છો જો આ વિડીયો તમને ગમતા હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હવે આપણે વિદ્યાર્થી મિત્રો યુનિટ વન જે સ્વાધ્યાય પોતીનું સ્વાધ્યાય છે તેને પાછા ફરીથી નવા વિડીયોમાં લઈને આવીશું ત્યાં સુધી રજા લઈએ ગુડ બાય ફ્રેન્ડ્સ